ગરબા રમતી આ બાળકી છે વૃંદા રાઠોડ. ઉંમરમાં તો ઘણી નાની છે, પરંતુ નાની ઉંમરમાં તેણે ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. છ વર્ષની વૃંદા રાઠોડ વલસાડમાં ગરબા ક્લાસ ચલાવે છે, જે ન માત્ર નાના બાળકોને ગરબા શીખવે છે, પરંતુ બાળકોથી લઈ મોટેરાઓને પણ ગરબા શીખવે છે. હાલ વૃંદા રાઠોડના ગરબા ક્લાસમાં 50 યુવાનો ગરબા શીખી રહ્યા છે. છ વર્ષની ગરબા ગુરુ વૃંદા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. નાનકડી વૃંદા 3 વર્ષની હતી ત્યારથી જ તેને ગરબા રમવાનો શોખ હતો, જેથી તેના માતા પિતાએ તેને ગરબા ક્લાસમાં મૂકી. થોડા જ સમયમાં વૃંદા એવા ગરબા રમવા લાગી કે ગરબાના કોઈ પણ સ્ટેપ્સ કરવા તેના માટે રમતવાત થઈ ગઈ. સમય જતા તેનો ગરબા રમવા માટેનો શોખ વધતો ગયો અને હવે તે 6 વર્ષની ઉંમરે વૃંદા ગરબા ગુરુ બની ગઈ છે. વૃંદાની આ સિદ્ધિ જોઈ તેના પરિવારજનો ગર્વ અનુભવી રહ્યા છે. મારી છોકરી આજે 2-2.5 વર્ષથી શીખવા આવતી હતી, ત્યાર પછી એ એના પોતાનામાં એવા ગુણ છે કે તે પોતે એ કેચઅપ કરી લે છે, તો તેના થકી એ આજે શીખતી શીખતી પોતે શીખવાડતી થઈ ગઈ છે. તેનો આજે મને બહુ જ ગર્વ છે અને હું ખુશ છું કે મારી આટલી નાની છોકરી આટલા બધા સ્ટુડન્ટને શીખવાડે છે. આ નાનકડી વૃંદાના ગરબાના સ્ટેપ્સ જોઈ તમામ લોકો અચંબામાં પડી જાય છે, ત્યારે આ 6 વર્ષની વૃંદામાં ગજબનું સ્ટેમિનાર પણ છે. જે લોકોને ગરબા શીખવતા થાકતી જ નથી, તે સતત લોકોને ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવે છે, જેમાંથી ગરબા શીખવા આવતા યુવાનો પ્રેરણા પણ મેળવે છે. શીખવે છે ક્લાસીસમાં આટલી નાના ગુરુ તરીકે, સો હું અહીંયા આવું છું. મુખ્ય કારણ એ છે કે અહીં 6 વર્ષની એક નાની છોકરી વૃંદા ગરબા શીખવે છે અને એને જોઈને મને એટલો ઉત્સાહ આવે છે કે એ ગરબા રમે તો મને પણ થાય કે હું કેમ નહીં રમી શકું. એટલે આ વર્ષથી મેં લાસ્ટ વર્ષ એને રમતા જોઈ લી, એટલે આ વર્ષથી મને પણ થયું કે હું પણ ગરબા રમવા આવું. કહેવાય છે ને કે શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી, તેમ શીખવાડવા માટે પણ કોઈ ઉંમર નથી હોતી. આ ઉક્તિને વૃંદાએ ખરા અર્થમાં સાર્થક કરી છે, ત્યારે આ લિટલ ગરબા ગુરુને સલામ છે. સચિન કુલકર્ણી, TV9, વલસાડ.